सदानन्दाम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलाम्बो जन्मच्छदसदृशोभायुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि वर्निवेशर्मणीयदर्शनम् मन्दहासरुचिरान्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तय ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની શ્રી સોમ્ય મંદિર લોહક ના દિવ્ય સિંહાસનમાં બિરાજમાન સર્વાવતારિષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ સભાની અંદર આપણને બધાઈને કઈ ગુઢ રીતે સુખ આપતા એવા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી પૂજ્ય નીલકંઠ સ્વામી અને બધા વાલા ભક્તોને ખૂબ એ થી જય સ્વામિનારાયણ આજે મને એવી ઈચ્છા થઈ હતી કે પોલારપુરના જીવકોરબાઈ વાત કરીશું આખ્યાન તો લઈને આવ્યો તો પણ પછી મને એમ થયું કે આજે પ્રાગટ્ય ઉત્સવ છે મહારાજનો જીવકોરબાઈના અંદર સમય ઓછો થાય એટલે આજે જીવકોરબાઈનું આખ્યાન નથી રાખ્યું પણ મહારાજનું કાર્યની પ્રકરણનું પાંચમું વચનાવૃત એ પ્રાગટ્ય ઉપર જ થોડી કંઈક વાતો કરીશું કારણ કે તમારે બધાને દૂર જવાનું છે વાતાવરણ આજે વરસાદનું છે એટલે આપણે વહેલામ વહેલી આરતી કરી વહેલામ વહેલા કુદી રમી અને છૂટા થશું જેનાથી દૂર જવાવાળા ભક્તો છે એને તકલીફ ના થાય આજે સૌથી મોટો આનંદ તો એ થાય છે કે ભગવાનના ભક્તોના આજે હું જે આ વચનામૃત કાર્યનીનું પાંચમું વાંચવા જઈ રહ્યો છું અવતાર ધર્યાના પ્રયોજનનું ભગવાન શા માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ક્યા કારણથી ભગવાનને પોતાનું ધામ છોડીને આ પૃથ્વી ઉપર આવવું પડે છે એનું પ્રયોજન સ્વયં શ્રીજી મહારાજે વચન કીધું છે એ હું વાંચું છું સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે કારિયાની નું પાંચમું વચનામૃત છે આ સંવત અઢારસો સિત્યોતેરના આસોવદી ચૌદસ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાની મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદય દ્વારા ઓરડાની ઓસરીય છપ્પર પલંગ ઉપર હતા એક બહુ આનંદની વાત એ છે કે ચૌદસના દિવસનું વચનામૃત છે અને આના પછીનું કારિયાનીનું છઠ્ઠું વચનામૃત એ આસોવધી અમાસનું છે એટલે કે દિવાળીના દિવસનું એના પછીનું જે વચનામૃત છે કારિયાનીનું સાતમું વચનામૃત એ આસોવધી અરે કારતક સુદ પડવાનું વચનામૃત છે એટલે અન્નકૂટનું એટલે આપણે કાર્યાનીમાં જ આજ બિરાજમાન છે ભરાઈ ગયો અને મંગલાચરણ પૂરું થયું ત્યારે કાર્યાની પાંચમું વજનામૃત યાદ આવ્યું કવતાર ધર્યાના પ્રયોજનનું અને ત્યારે થયું કે મહારાજ દિવાળીના દિવસોમાં કારિયાનીમાં બિરાજમાન હતા મહારાજ કે અનકૂટ છે એટલે મહારાજે આ કાર્યાની પાંચમું વચનામૃત પસંદ કર્યું આજે પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ જે પૂછીએ છીએ પછી મુનિ બોલ્યા જે પૂછો મહારાજ પછી શ્રીજી મહારાજે પૂછ્યું જે ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકાશું કલ્યાણ કરવાને સમર્થ નથી અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય ને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિશે પણ એટલું અસમર્થપણું આવે માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે વચનામૃત બહુ રહસ્યોવાળા હોય છે મહારાજ સ્વયં આમાં પ્રશ્ન પૂછે છે કે ભગવાનને અવતાર ધર્યાનું આ પૃથ્વી ઉપર શું પ્રયોજન છે જો જીવના કલ્યાણ કરવાને અર્થે જ ભગવાનને અવતાર ધરવો પડતો હોય તો ભગવાન તો સમર્થ છે ધામમાં રહ્યા થતા સંકલ્પ કરે કે અનેક જીવોનું કલ્યાણ થાય તો થઈ શકે છે અને બરાબર શબ્દને સાંભળજો ઘણી વખત આપણે આ વચનાવૃત વાંચ્યું છે સાંભળ્યું છે પણ આ શબ્દ ઉપર ખાસ વજન છે જો જો ભગવાન અવતાર ધરે ત્યારે જ ભગવાનની કલ્યાણ કરવાની સામર્થ્ય હોય અને અવતાર વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો એટલું ભગવાનના વિશે અસમર્થ પણ કહેવાય આજે મારે મેકનમાં કથા કરવી હોય તો મારે મેકન આવવું જ પડે ખ્યાલ આવ્યો તમને આવવું જ પડે અહીં કથા કરવી હોય અને પ્રત્યક્ષ તમને બધાને ભેટવું હોય તમને બધાને મળવું હોય તો મારે અહીં આવવું જ પડે પણ ભગવાનને એવું નથી ભગવાનને એવું નથી ભગવાન તો સમર્થ છે જે ધારે કરી શકે આપણે કોઈ જીવનું કલ્યાણ કરવું હોય તો એને સામે બેસાડીને વાત કરવી પડે પણ મહારાજને એવું નથી મહારાજ તો સંકલ્પ કરે ને કલ્યાણ થાય તો પછી એને ધામમાંથી આ પૃથ્વી ઉપર આવવાનું કારણ શું શ્રીજી મહારાજે કીધું એવા જે ભગવાન એ શબ્દ સૌથી અગત્યનો છે જે ભગવાન ધામમાં બેઠા થકા સંકલ્પ માત્રથી જીવોના કલ્યાણ કરી શકે છે એવા ભગવાનને પૃથ્વી પર આવવાનું શું કારણ બીજા ભગવાનની વાત નથી કરતા બાકી શ્રી કૃષ્ણએ તો એમ કીધું કે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની ગ્લાની થાય છે યદા યદા હિ ધર્મશ્ય ગ્લાની ભારત જ્યારે પૃથ્વી પર અધર્મ છે એ અધર્મ ખૂબ વિકસે છે ત્યારે અધર્મનો નાશ કરવા માટે શ્રી કૃષ્ણ નારાયણ કે છે હું પ્રગટ થાઉં છું પણ મહારાજ કે છે એવા જે ભગવાન કયા ભગવાન કે જે સંકલ્પ માત્રથી જીવોના કલ્યાણ કરી શકે છે જીવોના કલ્યાણ શ્રીજી મહારાજ સંકલ્પ માત્રથી કરે છે ગુણાદિત્યાનંદ સ્વામી કે બીજા અવતાર તો કલ્યાણ કરવા માટે એમાં ભળે અને ત્યારે કલ્યાણ કરે અવતારીના તેર સ્વામીએ એક લક્ષણ એ કીધું અવતારી સ્વરૂપનો કે બીજાને કલ્યાણ કરવું હોય તો એ ક્રિયામાં ભળવું પડે અને અવતારી તો સંકલ્પ કરે ત્યાં જીવોના કલ્યાણ કરે ત્યારે એ અવતારીને આ પૃથ્વી ઉપર આવવાનું શું પ્રયોજન છે આવો પ્રશ્ન છે આ પ્રશ્ન કેવળ ભગવાન સ્વામિનારાયણ માટે જ લાગુ પડે છે બીજા કોઈ અવતાર માટે લાગુ પડતો નથી એટલે શબ્દ એવો વપરાયો કે એવા જે ભગવાન એવા જે ભગવાન કે જે સર્વ અવતારના અવતારી છે એવા જે ભગવાન એને શું કારણ છે ત્યારે એ પ્રશ્ન છે પછી મોટા મોટા સંત હતા તેમને જેની જેવી બુદ્ધિ તેને તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો પણ સમાધાન ન થયું અને શ્રીજી મહારાજે આશંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઈ ગયા પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા છે હે મહારાજ એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય કારણ કે પોતાનું આવવાનું પ્રયોજન એ તો મહારાજને જેવી ખબર હોય એવી કોઈને ખબર ના હોય કારણ કે મહારાજનો અભિપ્રાય જાણી ન શકાય એવો છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત છે અને દેહધારી છે માટે ભગવાન પણ સ્થૂળ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાળ લડાવે છે પોતાની સામર્થ્યને છપાડીને તે ભક્ત સંગાથે પુત્ર ભાવે વર્તે છે સખા ભાવે વર્તે છે મિત્ર ભાવે વર્તે છે અથવા સગા સંબંધી ભાવે વર્તે છે તેને કરીને એ ભક્તને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી પછી જેવી એ ભક્તને ઈચ્છા હોય તેવી રીતે લાળ લડાવે છે માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે તે ભેડું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે અને ધર્મનું સ્થાપન પણ કરે છે હવે એમાં આશંકા થતી હોય તો બોલો પછી મુનિએ કહ્યું છે એ મહારાજ યથાર્થ ઉત્તર થયેલો મહારાજે કીધું કે ભગવાનને પૃથ્વી પર અવતાર ધર્યાનું પ્રયોજન પોતાના પ્રેમી ભક્તોને લાળ લડાવવા પોતાના પ્રેમી ભક્તોના ભાવને પૂરા કરવા આજે ગઈકાલમાં હું જ્યારે અહીંથી ગયો ને પછી વાત કરતો હરિભક્તોને કે અત્યારે હરિભક્તો કરશે કાલ સવારે આવશે મને કે સ્વામી હજુ તો બેનો તો બધા એક ઘરમાં બધા બે ત્રણ બે ત્રણ બેનો ભેગા થઈ અને ભીની વસ્તુઓ બનાવશે સંજીવ ભગત કે અને કાલ સવાર અન્કુટમાં ધરાવશે ત્યારે લાગે કે આવા પ્રેમી ભક્તોને વસ થઈને મહારાજને લોયાધામમાં રહેવું પડે મેકન ની અંદર અહીંથી રાત્રે થાકીને જવું અને પછી ભીની વસ્તુ બનાવવી આ તો અમને શ્રદ્ધા ના રે પણ આમને શ્રદ્ધા રહે મહારાજે બહેનોને શ્રદ્ધા આપી છે સ્ત્રીને સહ શ્રદ્ધા આપી છે શ્રદ્ધાનું પ્રતિક છે આ કયા પુરુષોને બનાવવાનું હોય તો થાય આમાંનું એક એ થાય અહીંથી હેઠે હુધી કરતાલો લઈને નાચી લે અહીં ભગવાન પાસે મહારાજ અનકુટ અમે જ ધરાવ્યો હૌથી ઓરા તમે જાવ હાવ ખોટા નહીં ઉજાગરો કરવાનો નહીં કોઈ ઉપાધિ અને ઠેક ઠાકોરજી ભાઈ તમે હોય બોલો કૂદતા છે આ પ્રેમ છે અનકૂટ આ એક એક વસ્તુ નથી હમણાં હું આવે ને ત્યારે એક એક વસ્તુના દર્શન કરતો તો જોતો નતો દર્શન કરતો હતો આ એક એક કારણ કે આ એક એક વસ્તુ પદાર્થ જે અહીં મૂકેલો દેખાય છે એ એક એક એવા સ્ત્રી ભક્તોનો પ્રેમ મહારાજ પાસે મૂકેલો છે એનો પ્રેમ છે એના દર્શન હોય આ છે આખા પ્રેમના દર્શન છે આ કોઈ વસ્તુઓ નથી આ કોઈ પદાર્થ નથી આ એક ભગવાનનો ભક્ત ભગવાન માટે શું કરે છે એના દર્શન છે એવા પ્રેમી ભક્તો એના માટે જ મહારાજને આ પૃથ્વી પર આવવાનું થાય છે કે એવા ભક્તોને લાળ લડાવવા માટે કારણ કે એને સુખ બીજી રીતે ન આવે આજે એક વાત નક્કી છે કે કથા અહીં કરવી હોય તો ઓનલાઈન વેબસાઇટ પર કેમેરાથી કથા કરી શકીએ અમે અને કથા થઈ જ જાય છે પણ અહીં આગળ સંતો આવે અને સંતો તમારી ભેગા રમે કૂદે ભેટે વાતો કરે એ જે આવે ઓલા કેમેરામાંથી ના આવે અત્યારે આ યંત્રયુગ થઈ ગયું એટલે એટલા સમર્થ અમને કરી દીધા ભગવાને કે આ યંત્રયુગ દ્વારા તમે ગમે ત્યાં ગમે ત્યાં પહોંચી શકો છો પણ પ્રત્યક્ષ અને જે સુખ આવે એ સુખ એમાં ન આવે એવી રીતે મહારાજને આ પૃથ્વી પર આવવાનું કારણ પોતાના પ્રેમી ભક્તો એને લાળ લડાવવા માટે પોતાનો પ્રેમી ભક્ત જેવી ઈચ્છા કરે એવું ભગવાન કરે કોઈક ભક્ત એવી ઈચ્છા કરે કે મહારાજ મારે ઘેર આવીને જમે તો મહારાજ એને ઘેર આવીને જમે વરતાલની અંદર હરિભક્તો બધા આવ્યા ફૂલ દોલનો ઉત્સવ હતો અને વરતાલની અંદર ફૂલદોલનો ઉત્સવ કરવા હરિભક્તો બહુ મોટી સંખ્યામાં આવે ત્યારે મહારાજે બધાના ઉતારા કરાવ્યા ત્યારે તો ઉતારા કંઈ મોટેલ થોડી હતી આમ કે આ રૂમની અંદર જતા રહેજો આ મોટેલ ત્યારે તો ઝાડ એ મોટેલ વરતાલના ઝાડવા એ જ મોટેલનો ઉતારો રૂમ એક ઝાડ એટલે એક રૂમ ત્રણ ચાર જણને ત્યાં રહેવાનું અને જોડીઓ બાંધીને રહેતા હરિભક્તો જોરિયો બાંધી દે ડાળીઓએ અને ડાળીની અંદર એ કપડું બાંધીને એમાં ઊંઘી જવાનું અરે સરસ મજાનો હિજકો આવે અને ઊંઘ હારી આવે અને બીજું કે જાગી જવાય વહેલા કારણ કે સતત ચિંતા હોય આજે આપણને આનંદ થાય કે કેવા પ્રેમી ભક્તો અહીંયા આગળ હું તો રાત્રે ગયો નાના બાળકો બેઠો તો પ્રીત ભગત પૂજન ભગત તો નાના બાળક આપણે કે બાકી બહુ મોટા લાગે હા વાતો કરીએ ત્યારે એવું લાગે કે આ તો જબરા મોટા છે ત્યાં કિશન ભગતને ને બધા જોડ બેઠો પછી તો અમે થોડી વાર તો એ લોકોએ બરાબર હું અમે હસાય અને પછી એ લોકોએ મને હસાયો પછી ગઈકાલ આ લોકો લેટ પડ્યા હતા અમે સવાર દસ વાગે ત્યાંથી નીકળ્યા તો એ લોકો લેટ પડ્યા હતા છોકરાઓ એટલે પછી ગઈકાલ રાત્રે બેઠા એટલે હું એના બેઠા બેઠા હાથ ફેરાવતા હતા પગે બેઠા બેઠા એટલે હું એની જોડે વાતો કરું પછી મેં કીધું હવે તમે સુઈ જાઓ સવાર આપણે કાલે આજે તો સ્વામી અમે બધાએ એલાર્મ સેટ કરી દીધું છે કે અમે બધાએ કાલે વહેલા ઉઠી જવાના છે કારણ કે અમને આજે બહુ દુઃખ થયું કે આજે અમે સ્વામી જતારી આ કથા શરૂ થઈ ગઈ ગઈને અમે કથામાં નહોતા પહોંચ્યા આવું અમને દુઃખ થયું તમે વિચારો આટલા નાના છોકરાને કથા વાર્તા છૂટેનો દુઃખ થાય છે આ લોયાધામ પરિવારની અંદર છે ને લોયાધામ પરિવારમાં એટલા માટે છે ગુરુજીનું છત્ર છે ને એના માટે આવા સંસ્કારો આટલા છોકરામાં મેં માર્કિંગ એ કર્યું કે આટલા નાના બાળકમાં આવી સમજણ હોય જ નહીં હું ઘણી વખત આ લોકો જોડે બેઠો વાતો કરતો હોઉં ને આમ આમ મસ્કરી કરતો હોઉં મસ્તી કરતો કારણ કે છોકરાને એવું જ ગમે પણ એવા ગમવા સાથે હું એનું પરીક્ષણ કરતો હોઉં કે શાસ્ત્રની સાથે વસ્તુને આમ સિમિલર સમજાવતો કે આ સરખાવતો કે કેવું છે બસ આવા ભક્તો માટે ભગવાન આવે છે આવા ભક્તો માટે ગુરુજીને આવવું પડે છે ને આવા ભક્તો માટે અમારા જેવા સાધુને આવવું પડે છે એટલે આવવું પડે છે ભગવાન હોય કે ભગવાનના સાધુ હોય આ જગતની અંદર ભગવાન ને ભગવાનના સાધુને બાંધવા માટેનું સાધન એક છે પ્રેમ બીજું કોઈ સાધન નથી કે જે ભગવાન છે અને જો ભગવાનના સાચા સાધુ છે તો એને બાંધવા માટેનું એક જ ઉપકરણ છે પ્રેમ પ્રેમ છે એને બાંધી દે છે નિષ્ઠા છે એને બાંધી દે છે હેત છે એને બાંધી દે છે ના કરવું હોય તોય થઈ જાય બોલો હમણાં હજુ અહી બેઠો એ પહેલા તમે પૂછો ગાડીની અંદર કે ત્યાં અમે મકાન ઉપર હતા કેટલી ખાંસી મને ઉપડી એટલી ખાંસી ઉપડી કે મને એમ થયું કે ત્યાં જઈને કથા હું વ્યાસપીઠે જઈને કરી શકીશ કે નહીં કરું આજે મારે અડધી કથા તો નહીં મૂકવી પડે ને પણ અહીં બેઠો મંગલાચરણ કર્યું ત્યાં સુધી મારા ગળાની અંદર અહીં મને દુખતું હતું તમને પણ ખબર પડી હશે કે મંગલાચરણ કરતા સ્વામી ત્યાં સુધી મને દુખતું હતું અત્યારે આ વચનામૃત શરૂ કર્યું ખબર નહીં દુખાવો ક્યાંય ગયો બોલો આ પ્રેમી ભક્તો એનો પ્રેમ કે ભૂલાઈ જાય વરતાલમાં બ્રાહ્મણ આવેલો ઉમરેટ નો બ્રાહ્મણ એ ભૂદેવ આખા વરતાલની અંદર ભિક્ષા માગે ભિક્ષા માંગી અને જે કોઈ અનાજ કે પદાર્થ આવે એ પદાર્થ લઈને એનો રોટલો ઘડે રોટલો ઘડીને આ ઉત્સવની અંદર સમયમાં લાભ લે પેહલા ભક્તો આજના જેવો યુગ નહોતો આજે તો શ્રીજી મહારાજે તમને બહુ સુખિયા કર્યા છે પહેલા આપણા હરિભક્તોની સ્થિતિ આવી લાગઠ નહોતી આજે શું થઈ ગયું છે કે હરિભક્તો લગભગ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ આમ ખાધે પીધે વ્યવહારથી સુખી હોય ભલે પછી કોઈ ઓછું વધતું એની પાસે હોય સંપત્તિ એ વાત જુદી છે પણ લગભગ પણ શ્રીજી મહારાજ વખતે હજુ સંપ્રદાયની શરૂઆત હતી ત્યારે મોટા મોટા શેઠિયાઓ તો ગણતરીના જ હોય બાકી તો શ્રીજી મહારાજ પાસે બધો વર્ગ તમે જુઓ ને તો જાજો ઝૂપડાનો વર્ગ ને એવો જ વર્ગ હતો આજે દાદા ખાચર દાદા ખાચર આપણે કહીએ પણ દાદા ખાચરને ક્યાં સોનાના મહેલ હતા ગાર માટીના મકાન હતા સુરા ખાચરના ગાર માટીના મકાન હતા મહારાજ જ્યાં જ્યાં રોકાયા છે એ ખાટલાઓ એ ઢોલિયાઓ કે શ્રીજી મહારાજ જ્યાં રોકાયા છે એ બધા મકાનો આજ તમે જોવો ને કેવા છે હું કહું ગમે એટલી જાહોજહાલી શાસ્ત્રમાં આવે મોતી વધાવ્યા પણ એ તો શાસ્ત્રોનું વર્ણન છે કે મોતીથી વધાવે એ ચોખા એ મોતી મોતીથી વધાવે મોતી ક્યાંથી લાવવા એટલા મોતી હોય જો એવા મોતીઓના ઢગલા હોત તો દેવું ક્યાંથી થાત મંદિરને દેવોના થાળ બાવટાના ને કોદરાના થયા છે સૌથી પહેલા દેવોના થાળ શિખરબંધ મંદિરોમાં કોદરાના ને બાવટાના થયા છે બોલો આવી દશા હતી તોય શ્રીજી મહારાજ એવા ભક્તોની વચ્ચે રહ્યા એવા ભક્તોની વચ્ચે મહારાજ રોકાના ને એવા ભક્તોને મહારાજે બહુ સુખ આપ્યું કારણ કે ભક્ત એવા હતા કે શ્રીજી મહારાજ વગર રહી જ ના શકે એનું આ પૃથ્વી પર રહેવાનું પ્રયોજન શ્રીજી મહારાજ હતા મહારાજ એવા ભક્તો માટે આવે છે એક બ્રાહ્મણ ત્યાં રોટલા ગળે ભીખ માગીને લાવે એને એક સંકલ્પ થાય કે શ્રીજી મહારાજને શ્રીજી મહારાજ માટે રોજ અલગ અલગ હરિભક્તો પોતાના ઉતારે મહારાજને બોલાવે અને સરસ મજાનો થાળ કરે અને મહારાજને જમાડે મહારાજનું ફરતું વિઝિટિંગ એક મહારાજ પછી સારંગપુરના ભક્તો જમવા જાય એમાં આ બ્રાહ્મણને એમ થાય બધા મહારાજને જમાડે છે તો મારે પણ મહારાજને કંઈ જમાડવું છે પણ હું તો ભીખ માગીને ખાવ છું હું મહારાજને શું આપીશ એમાં એને કોદરો અને મઠ બે આવેલા ભિક્ષામાં એનો લોટ હવે કોદરાના લોટનો રોટલો મેં નથી જોયો પણ એ બધો ભેગો કરીને મઠનો ને કોદરાનો રોટલો કરીને ને ચીકનો થાય શાસ્ત્રમાં વર્ણન લખ્યું છે આમે મઠ તો મઠિયા તમે મઠિયા તો જમતા હો પણ મઠ ના જમતા હો ને સીધો એનો રોટલો કરીને જમો તો એ ચીકનો હોય ને લોટ એટલે એનો રોટલો કર્યો અને રોટલો કરી અને જમવા માટે ભૂદેવ બેઠા ભાજી ક્યાંકથી ગોતી લાય અને ભાજી જમવા બેઠા સંકલ્પ એવો છે કે શ્રીજી મહારાજને મારે જમાડવા છે પણ શું જમાડવું બે ત્રણ દિવસથી આવો હૃદયમાં સંકલ્પ રહે છે એટલે મહારાજ ત્યાં પહોંચ્યા અને મહારાજ ત્યાં જઈને કે ભૂદેવ છે કે મહારાજ ભૂખ લાગી હોય તો ક્યાંક મહારાજ કોઈક મોટા યજમાન ગોતો અહીં મારે ત્યાં શું હોય મહારાજ કે ભૂદેવ અમારે તો તમારું જ કંઈક જમવું છે મહારાજ હું તો ભિખારી છું આ વરતાલની અંદર રખડું છું કંઈક આવે બ્રાહ્મણ છું એટલે હું ભિક્ષા માગીને ભિક્ષાવૃત્તિ કરી શકું શાસ્ત્ર પ્રમાણે એટલે હું ભિક્ષા કરું છું મહારાજ એમાં મહારાજ અમારે તો આ મઠના અને આ બાવટાના રોટલા હોય બાકી મહારાજ અમારી પાસે બીજું હોય શું અને આ ભાજી છે મહારાજ મહારાજ કે આ જ અમારે જમવું છે અરે મહારાજ આ તમારાથી ન જમાય આ તો અમારા માટેનું ભોજન છે તમારા માટેનું નથી અને ત્યારે શ્રીજી મહારાજ કે અમને આ ભોજન જેવું વાલું છે એવું એક ભોજન નથી ત્યાં રોટલો ને ભાજી જમવા માટે બેસી ગયા એ ભુદેવના ના ભાના ઉપર બોલો પેલો ભૂદેવ તો જોઈ રહ્યો બ્રાહ્મણ તો ઓહો આ આટલા મોટા ભગવાન જે બરફીને સૂતર ફેન્યો જમે જે પેંડા જમે એવા મહારાજ મારો રોટલો ને ભાજી જમે અને મહારાજ જમતા જાય ને પાછા ભૂદેવને કે આવો રોટલો તમે કોઈ દી જમ્યા નથી કારણ કે ચીકનો લાઠ અને એ કાચો અને મહારાજ જમતા કે મહારાજ ગયા ક્યાં તે મહારાજને ખોડતા ખોડતા આવે રોટલો ને ભાજી જમે સુરા રોટલો જોયો સુરા બાપુ સમજી ગયા કે આ રોટલો મહારાજને ખાવા દેવાય એવો નથી નહીં તો બપોર કે છે પેટમાં દુખે છે બાપુ કે મહારાજ લાવો લાવો પ્રસાદ અમને મહારાજ કે ના તો હું જ જમીશ તે પાર્ષદો અને મહારાજ બે રોટલાની જટાઝટી કરે અને રોટલો એવો ચીકણો તો ટુકડો આમ આવે ને ટુકડો આમ આવે પેલા ભૂદેવ જોઈ રહ્યા કે વાહ 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 આ ભગવાન કેવા આવા ભક્તો ભલે ગરીબ રહ્યો મહારાજ માટે તવંગર કે ગરીબ એ નથી મહારાજ માટે બુદ્ધિવાળો કે મૂરખ એ નથી શ્રીજી મહારાજને તો જોવે છે હૃદયનો વિશુદ્ધ પ્રેમ વિશુદ્ધ પ્રેમ હોય તો કાચા રોટલાય શ્રીજી મહારાજને ગમે છે એના માટે મોટા મોટો અનકુટ છે એ જ મોટા મોટો અંકુટ છે પ્રેમી ભક્તોને ભગવાન બહુ વસ છે આપણા હૃદયની અંદર બસ બીજું કાંઈ નહીં વધારે જ્ઞાન નહીં હોય તો ચાલશે વધારે બીજું કાંઈક સમજણ નહીં હોય તો ચાલશે પણ શ્રીજી મહારાજ પ્રત્યેનો એક નિર્દોષ પ્રેમ આપણા હૃદયની અંદર પડેલું છે એક પ્રેમનું ઝરનું એને શ્રીજી મહારાજમાં આપણે વહાવી દઈએ બસ મહારાજને પ્રેમી ભક્તની પાછળ તમને ખબર પ્રેમી ભક્ત કેવો છે કે પ્રેમી ભક્તને વાંદરીનું બચ્ચું હોય અને એક બિલાડીનું બચ્ચું હોય બિલાડીના બચ્ચાને બિલાડી કેવી રીતે હેરફેર કરે મોઢામાં લે અને બિલાડીના બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ બિલાડી મોઢામાં લઈને લઈ જાય અને વાંદરીનું બચ્ચું હોય ને એને સતત વાંદરીના પેટે બાજીને રહેવું પડે વાંદરીના પેટે એને વાંદરી ના સંભારે વાંદરીના બચ્ચાને વાંદરીને પકડી રાખવી પડે એમાં જ્ઞાની છે ને એ વાંદરીના બચ્ચા જેવો શાસ્ત્રોના પ્રમાણે એને ભગવાનને પકડી રાખવા પડે અને જે પ્રેમી છે ને એ બિલાડીના બચ્ચા જેવો છે એને ભગવાન પકડી રાખે તારા વિના મારે નહીં ચાલે એટલે પ્રેમી ભક્ત છે એ ભગવાનને બહુ વાલો છે અહીં એવું ના કીધું જ્ઞાની માટે હું પૃથ્વી ઉપર આવું છું જોયું કારણ કે જ્ઞાનીને તો જ્ઞાન જ હોય સર્વત્ર ભગવાન જ્ઞાનીને તો જ્ઞાન જ છે કે ઘટ ઘટમાં ભગવાન છે એટલે એના માટે જવાની જરૂર જ નથી જ્ઞાની તો કે મારા આત્માની અંદર ભગવાન અખંડ વિરાજમાન છે જ્યાં નિજાતમાનમ ભ્રમ્મરૂપમ દેહત્રય વિલક્ષણમાં જ્ઞાનની સ્થિતિ છે અને એવો જે જ્ઞાની છે મહારાજ કે અંતરદ્રષ્ટિએ કરીને જોઈએ તો ભગવાન અને ભગવાનના ધામ અણુમાત્ર છેટા નથી તેવા જ્ઞાની માટે ભગવાનને પૃથ્વી પર શું કરવાનું એનાથી તો અણુમાત્ર છેટા છે જ નહીં હવે તમને થશે કે ગળી ક્ષંતો તમે વાતો કરતા હો ત્યારે એમ કહો જ્ઞાની થાવું આવી રીતે ભક્તિ કરવી અને આજે તમે કહો છો પ્રેમી થાવું એનું કારણ એ છે કે અમારે તો જેવો જેવો અહીં માલ નીકળે એવો માલ પીરસવાનો હોય પણ વાસ્તવિકતા શું તો પછી જ્ઞાની થવું કે પ્રેમી થાવું તો એક વસ્તુ સમજવી ભગવાનના ભક્તોમાં તમામ અંગો સહિયારા હોય છે જ્ઞાની થાવું અને જ્ઞાની પણ પ્રેમે યુક્ત જ્ઞાની થવું પ્રેમાનંદ સ્વામી જ્ઞાની નહોતા જ્ઞાની જ હતા પણ પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો વિયોગ કેટલો થતો સ્વામીના વિયોગના કીર્તનો કેટલા છે ક્યારે હવે દેખું રે હરિહસતા કો આવા બધા કેટલા કીર્તનો સ્વામીના વિયોગમાં છે જ્ઞાનીનો પ્રેમ પણ વિયોગે યુક્ત દેખાતો હોય તો યોગવાળો હોય પ્રેમીનો પ્રેમ એવો હોય જ્ઞાનીનો પ્રેમ એવો હોય એટલે આપણે જ્ઞાને યુક્ત પ્રેમી થવાનો છે એકલા પ્રેમી નહીં એકલો પ્રેમી હોય ને એ અઘરો પાછો એને સંભાળવો અઘરો પણ યુક્ત પ્રેમી હોય એ ભગવાનને છે શું કીધું ભગત હે ઓકે બીજા બીજા ઉપર કરી જો કોઈ વિવેક સ્વામી પર કરીને જોઈ એટલે ગુરુજીના આપણે આશીર્વાદ લેવા છે ને એટલા માટે ભગવાનને એવા પ્રેમી ભક્તો એ ભગવાનને બહુ વાલા છે એટલે આપણે આજે તો પ્રેમી ભક્તોની જ વાત કરવી છે કે જે ભગવાનને અતિશય વાલા અને કેવા ભક્તો માટે ભગવાન આવે છે શ્રીજી મહારાજે એકવાર નક્કી કર્યું કે મારે બીમાર થવું છે બીમાર થવું છે બીમારી શ્રીજી મહારાજે નક્કી કરી તે અગતરાયના પર્વતભાઈ ત્યાં ગયા અને પર્વતભાઈ ત્યાં જઈ અને મહારાજે પૂછ્યું મહારાજે પૂછ્યું અગતરાયના પર્વતભાઈને કે પર્વતભાઈ અમારે બીમાર થવું છે તો થઈએ કોણ કે બીમાર થવું કોઈ કે પર્વતભાઈ કે મહારાજ એવું કઈ હોય અહીં બધા ભક્તોને સુખ આપો કે ના બીમાર થવાનું હોય તો કો તો રોકાયે પર્વતભાઈ તો જ્ઞાની ભગત મહારાજ બીમાર નથી થવું રહેવા તો એટલે મહારાજે બીમાર થવાનું ટાળ્યું વાંધો નહીં ભગત તો પછી અમે ફરી રહેવા આવશું અમારે અહીં નથી રોકાવું પંચાળા ગયા જીનાભાઈને મળ્યા જીનાભાઈ ને મહારાજ કે જીનાભાઈ અમારે બીમાર થવાની ઈચ્છા છે બોલો મંદવાડ ગ્રહણ કરીએ ના મહારાજ બીમાર શા માટે થાવ છો મહારાજ બધાને ને મહારાજ કે જીનાભાઈને કે ફરી ક્યારેક આવશું ત્યાંથી મહારાજ નીકળ્યા ગણોત ગયા ત્યાં જઈને કહે છે કે ભગત અમારે બીમાર થવું છે બીમાર થાય મહારાજ કે આવો પ્રશ્ન હોય બીમાર થવું છે રહેવાનું કો તો બરાબર છે પણ બીમાર શા માટે થવું છે ત્યાં જાડિયા ગામ ગયા અને જાડિયા હીરાભાઈને ઘેર જઈને મહારાજે હીરાભાઈને કીધું હીરાભાઈ અમારે બીમાર થવું છે હીરાભાઈ કે મારા સુખેથી તમારી જેવી ઈચ્છા આ ભોડો ભગત અને હીરાભાઈની મા હતી એ માં કે મહારાજ તમારે જે બીમાર થવું હોય એ થાવ પણ અમારે ઘેર રહેજો મહારાજ કે જો તમે અમને બીમાર થવાનું કહેશો ને તો અમે જાજુ રહેશું તમારે ઘેર અને મહારાજ પછી રોકાયા મહારાજે ઋષભદેવની દશા ગ્રહણ કરી અને એવું કહેવાય છે કે જાળિયામાં શ્રીજી મહારાજ ત્યાં બીમાર થયા એવો મહારાજને તાવ આવ્યો અને મહારાજ એવા બીમાર થયા કે અચાનક મહારાજને ઝાડા થાય ઉલટી થાય અને શ્રીજી મહારાજ એટલા બધા ખીજાય કે હીરાભાઈના માં કે મહારાજ શું જમશો તો મહારાજ એવું માગે કે જે હોય જ નહીં ગામમાં પેલા હીરાભાઈ ખોળવા જાય ગામમાં મળે નહીં એટલે મહારાજ ખિજાય કે તારે અમારી કિંમત નથી અમને રાખી તો લીધા પણ તારે અમને કાંઈ જમાડવું નથી અમારી પાછળ પૈસા ખર્ચવા નથી એટલે આમ કરે છે આવું બધું જેમ તેમ બોલે પણ હીરાભાઈ તો એક જ મહારાજનો ગમે એવા શબ્દો આપણને ક્યારે મળે મહારાજની આવી સેવા આપણને ક્યારે મળે અગિયાર દિવસથી આ મહારાજે અનાજનો કણી કોઈ લીધો નથી પ્રેમી ભક્તો મહારાજ પાસે રડ્યા કરે મહારાજ કઈક પ્રભુ હાજા થાવ પ્રભુ કંઈક દયા કરો હવે બહુ બીમારી હવે આને કઈ હાજા થતા વાર લાગે એને હાજા કરતાય વાર ના લાગે અને હાજા થતા ફાર ના લાગે બેય મેં અનુભવ્યું બોલો એને હાજા થતા વાર નહીં અને હાજા કરતાય વાર નહીં એક મિનિટમાં તમને હાજા કર દે હમણાં કથા પૂરી થશે એટલે જોજો હમણાં ખાસ છે બધું ઉપાડ દેશે હવે એને કઈ વાર લાગે એટલે એની લીલાને આપણે ના પહોંચી શકીએ એના સુધી આપણે જવું બહુ અઘરું છે મહારાજ કે અમે હાજા થઈ જઈએ હીરાભાઈ મારા થાવન બાપા અમારી તો પ્રાર્થના છે તો મહારાજ કે એક કામ કરો અમને જો તમારે હાજા કરવા હોય તો આ વેનુ નદી છે ને ત્યાંથી ઘડા ભરીને પાણી મગાવો અને અમને સ્નાન કરાવે અને એ પાણીનો રેલો ઠેક વેનુ નદીમાં પહોંચે એટલે મહારાજ હાજા લો આવી દવા તમે કોઈ જોઈ આવી કોઈ દવા ખરી કે તમે ગળાથી નવડાવો અને વેનુ નદી હોતી એ પાણીનો રેલો પૂગે એટલે મહારાજ હાજા હીરા તો આખી ગામની બાયોને ભેગી કરી આખી ગામની બાયોને કે જો સાંભળો સાંભળો આપણે મહારાજને સ્નાન કરાવવાનું છે અને ઠેક અહીંથી રેલો પાણીનો રેલો ઠેક વેનુ નદીમાં પૂગે એટલે મહારાજ હાજા થશે બાયો તૈયાર બાયો કે તૈયાર બાયો તો શ્રદ્ધાનું સ્વરૂપ કીધું એટલે એ તો પછી બધી બાયો તો બેડલા બે બે ને સરસ ખબર ને માથા ઉપર તમારે ગામડાની અંદર બાયો ત્રણ ચાર બેડલા મૂકીને હાલતી હોય પુરુષોને ચલાવવા જોઈએ એક રમત રાખવી જોઈએ હા એવી એક બેડલું હરખું રાખીને ના લીએ કે કહ એ તમારે ખબર ને ચાર મૂકેલા હોય પણ પડે નહીં બધા ભરેલા હોય આપણને તો તો અડધું દીધું હોય આવે હાલીને એક હલક હોય છે ઘોડા ઉપર બેસવું એક આવડત હોય છે ઘોડા ઉપર છે ને જો બેસતા ના આવડે ને સવારી કરતા તો તમને ઘોડા ઉપર થાક લાગી જાય જો પાંચ મિનિટ બેઠા હોય ને તો અઠવાડિયાનો ખાટલો થઈ જાય એવું છે જાળિયાને બાઈઓ બધાય બેટલાઓ ભરી ભરીને આવે ને મહારાજને સ્નાન કરાવે પણ આવે વેનું નદી સુધી રહેલો પુગાડવાનો હીરાબેન ઘેરથી પહોંચે જમીન ચૂસી જાય પાણી એટલે બેડા પાણી લાવ્યા બાઈઓ પણ હજુ તો આ પાણી થી અહીં ભીંજાયેલું ફળિયામાં પાણી નહીં પૂગેલું આ વેનું નદી પૂગે ક્યારે આ તો આઠ દી કાઢે તે દી આ હાજા થાય ત્યાં સુધી આ બાયોની શું થાય ગમે એટલી શ્રદ્ધાવાળી પણ કાંડા તૂટી જાય આટલું કરતા એટલે પછી છે ને હીરાબાઈએ બુદ્ધિ વાપરી મહારાજે સ્નાન કરતા હતા ને મહારાજનું જે પ્રસાદીનું જળ પડતું હતું ને ને નીચે એક વાસન ધરી દીધું ઠામડું એમાં પાણી જે હતું ને એ એ લઈ અને દોડ્યા હીરાબાઈ અને વેનુ નદીમાં જઈને નાખી આવે મહારાજને કે મહારાજ વેનુ નદીમાં રેલો પૂગી ગયો હવે હાજા થઈ જાવ મહારાજ કે પહોંચી ગયો ખરેખર પહોંચી ગયો મહારાજ કેવી રીતે પહોંચાડ્યો મહારાજ મહારાજ ને હીરાભાઈ કે મહારાજ જો તમે સ્નાન કરતા હતા એ લીધું વેણુ નદીમાં નાખ્યો ભૂગી ગયો કે નહીં મહારાજ કે ભૂગી ગયો અમે હાજા થઈ ગયા લો અને મહારાજ હાજા થયા આ પ્રેમી ભક્તો માટે મહારાજ પછી હાજા થયા ને એટલે મહારાજ સરસ મજાનો થાળ જમ્યા એટલે જે હીરાભાઈના માતૃશ્રી હતા એમને મહારાજ માટે બહુ સરસ થાળ બનાવ્યો અલગ 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 બધી વાનગીઓ બનાવી અલગ અલગ વસ્તુઓ બનાવી અને એ થાળ બનાવી અને મહારાજને જમવા બેસાડ્યા વિંદો લઈને પવન નાખે હીરાભાઈના માં મહારાજ જમવા બેઠા છે અને મહારાજને જમાડતા જમાડતા હીરાભાઈના માએ એવો સંકલ્પ કર્યો કે જો આવો દીકરો હોય તો હું નિત્ય જમાડું શું સંકલ્પ કર્યો આવો જો દીકરો હોય તો હું નિત્ય જમાડું શ્રીજી મહારાજે આ સંકલ્પ જાણ્યો એટલે મહારાજ જમતા જમતા ઊભા થઈ ગયા અરે મહારાજ ક્યાં પણ મહારાજ કે હું આવે નહીં જમું લે હજુ આવે મગજની બીમારી થઈ ગઈ શરીરની બીમારી અમે નહીં જમીએ ત્યારે હીરાભાઈના માં કે મહારાજ કેમ તો કે તમે અમને ખુલ્લા મોઢે એવું કહો કે આવ દીકરા જમ તો જ અમે જમીએ કારણ કે એવું નક્કી કર્યું હીરાભાઈના માતૃશ્રીએ જે દીકરા આવો દીકરો હોય તો જમો મહારાજને એમ થયું કે આવે મારા જેવો દીકરો હું લાવું ક્યાંથી આવો તો એક અને માત્ર એક જ છે અને અક્ષરधामમાંથી આ વખતે આવ્યો છું ને શ્રીજી મહારાજ દરેક બ્રહ્માંડમાં એક જ વખત જાય છે ગોપાલન સ્વામીની વાતોમાં આવે છે કે ભગવાન સ્વામી નારાયણ પૃથ્વી ઉપર કોઈ પણ પૃથ્વી પર આ એક બ્રહ્માંડ છે એમાં આ એક પૃથ્વી છે આવી અનેક બ્રહ્માંડોમાં અનેક પૃથ્વી છે એક યુનિવર્સમાં એક જ પૃથ્વી હોય એવા અનેક યુનિવર્સમાં એક એક પૃથ્વી હોય દરેક યુનિવર્સમાં ભગવાન સ્વામિનારાયણ એક જ વખત જાય છે આ બ્રહ્માંડમાં શ્રીજી મહારાજ ક્યારે આવ્યા છે તો વરતાલમાં મહારાજ બેઠા હતા અને ત્યાં આગળ વસોના આજુબાજુના ગામડાના પાટીદારો આવ્યા એ પાટીદારોએ મહારાજના ચરનારવિંદ જોયા અને ચરનારવીનમાં સોળ ચિહ્નો જોયા ત્યારે પાટીદારો એવું બોલ્યા કે મહારાજ તમારા ચરણારવિંદ બાજુ જોઈએ છે તો તમે ભગવાન દેખા ભગવાન લાગો છો અને તમારા મુખારવિંદ બાજુ જોઈએ છે તો હવ સામાન્ય વ્યક્તિ લાગો છો તો આવું કેમ ત્યારે શ્રીજી મહારાજે કીધું પાટીદારો આ ચરણારવિંદ આ બ્રહ્માંડમાં ક્યારે આવ્યા તમને ખબર છે આ બ્રહ્માંડના જે વિરાટ નારાયણ એને ઓગણપચાસ વર્ષને દોઢ પહોર સુધી અમારી સ્તુતિ કરી છે ત્યારે આ ચરનારવિંદા બ્રહ્માંડમાં આવ્યા છે તમને મળ્યા છે વિરાટ નારાયણના ઓગણપચાસ વર્ષને દોઢ પહોર થાય ક્યારે થાય આઠ અબદને ને ચોસઠ કરોડ વર્ષનો એક દિવસ ત્રીસ દિવસનો મહિનો બાર મહિનાનું વરસ અને એવા એના ઓગણપચાસ વર્ષને દોઢ પહોર એના હાડા કેટલા દોઢ પહોર સાડા ચાર કલાક એના ઓગણપચાસ વર્ષ ને સાડા ચાર કલાક થાય ત્યારે શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં આવ્યા અને એ ભગવાન આપણને મળ્યા બોલો એ મહારાજ એવું કીધું હું તો કારનેરે આવ્યો ધામ થકી દે આ કેવડા મોટા ભાગ કેવડા મોટા ભાગ મહારાજ ત્યાંથી જાડિયાના હીરાબાઈના માને છોડીને દોડ્યા ઓલી બાઈને એમ થયું કે મહારાજને થોડું એવું કહેવાય આવું દીકરા આવ એવું થોડું કહેવાય આ તો ભગવાન છે રાજાથી રાજ છે મહારાજ કે અમે પાછા નહીં વળીએ જો તમે એવું બોલશો કે આવ દીકરા જમ તો જ અમે પાછા વળવાના તે મહારાજ આગળ પાછળ આખું ગામ પાછળ અરે મહારાજ ઉભા રહો અરે મહારાજ ઉભા રહો અરે મહારાજ ઉભા રહો ત્યાંથી એક મુસલમાન જતો તો એ મુસલમાન કે આ કેમ તમે બધા પાછળ રડતા રડતા જાઓ છો તો કે સ્વામિનારાયણ ભગવાન ઊભા નથી રહેતા પાછા નથી વળતા તે મુસલમાન ગયો મહારાજ પાસે મહારાજને કે સ્વામિનારાયણ રહો કે उबरे के तुम खुदा हो के महाराज क्या हम खुदा है तो तुम खुदा हो और ये पीछे पीछे रड़ते रड़ते आते हो और तुम तो भागते रहते होगे पाछा वड़ो हो महाराज के जो हमने पहली डोसी छे ने ये डोसी एऊ के ने के आव दीकरा जम तो हमें पाछा वड़ीए ए बोलो मुसलमान गयो मुसलमान जी इनके भी तमारा केस पास थे जैसे भगवान पाछा वड़से खुदा पण ડોસીને કહો કે એવું કે આવ દીકરા જમ ઓલી ડોસી કે ભગવાનને એવું કહેવાતું હશે એવું ના કહેવાય એટલે એ પાછો ગયો મહારાજને કે તું ખુદા હો તો ડોસી એવું કે છે કે એવું ના કહેવાય મહારાજ કે એ જો અમને કે નહીં તો અમે પાછા વળીએ નહીં એટલે પેલો પાછો ગયો ડોસીને કે આવ દીકરા જમ એસા કેને મેં તેરા ક્યાં જાતા હે કે બોલ ભગવાન પાછા આવે તો હું વાંધો છે કે તને ઓલી ડોસી તોય કે હીરામાં હીરાભાઈની માં કે પણ એવું થોડું બોલાય મુસલમાન કે તો તમે ને તમારા ભગવાન કૂટો હું આ લ્યો કે એ છૂટો થઈને ચાલવા માંડ્યો ત્યાં પાછી ડોસી એમ થયું કે હવે ભગવાન પાછા નહીં જ વળે અને ત્યારે ડોસી બોલી અરે દીકરા આવ દીકરા જમ મારા દીકરા ક્યાં દોડ્યો જા છો ત્યાં તો મારા દોડીને આવીને હીરાબાઈ ની માના પગમાં પડી ગયા માં ભૂખ લાગી ચાલ ઘેર પાછી કે આ સુખ ક્યારે મળે ભગવાનના ભગતને જો ભગવાન પૃથ્વી ઉપર ન આવે તો આ સુખ ક્યારે મળે એટલું જ વિચાર આવે કે આવા મોટા પુરુષોત્તમ નારાયણ આવા મોટા અક્ષર અક્ષરધામાથી પતિ જેને અનંત અવતારો સ્તુતિ કરીને ઊભા છે એવા પુરુષોત્મ નારાયણ આ પૃથ્વી પર એક હીરાભાઈની માં એક ડોષીમાં જેવી એક અભન ડોષી જેને નથી વેદ ઉપનિષદના જ્ઞાન પણ હંમેશા યાદ રાખો પ્રેમ એવી વસ્તુ છે પ્રેમની એવી તાકાત છે કે જે વેદ અને ઉપનિષદોથી પર છે પ્રેમ પ્રેમ એવી એક એક શક્તિ છે છે એવું જ્ઞાન પણ કયો પ્રેમ એવો પ્રેમ નહીં આપણો પ્રેમ છે ને એ કેવો છે કે ઘડીક ઉભરાવારો ઘડીક આપણને ઉભરો આવી જાય એ ભગવાનની વાતો ને પ્રેમની વાતો ને જ્ઞાનની વાતો ને અને આવો સમુદાય એ બધું જામ્યું ને ત્યારે આપણે ખરેખર પ્રેમી થઈ જઈએ અને પછી પાછું જ્યારે આ બધું માહોલ જતો રહે એટલે આપણે ડીમ થઈ જઈએ આપણા પ્રેમનું સાતત્ય નથી રહેતું એટલે આપણો પ્રેમ છે ને એ પ્રેમનું શરૂઆત છે સ્ટાર્ટિંગ છે પ્રેમનું અંતિમ બિંદુ નથી અંતિમ સ્થાને જ્યારે પહોંચે છે ત્યારે તો કેવું થઈ જાય કે ભગવાન માટે જ જીવન ભગવાન માટે જ મરવું આવું થઈ જાય વાલા ભક્તો આજે આનંદનો જો પૂજ્યપાત ગુરુજી આપણી સભામાં પધાર્યા છે ખૂબ ખૂબ તાળીઓથી આપણે ગુરુજીને વધાવીએ ગુરુજી આપણને રૂડા આશીર્વાદ આપવાના છે ભગવાન અને મોટા એ હંમેશા બીજાને બહુ બિરદાવતા હોય છે એ જીવને બળ આપવા માટે નહીં તો ભગવાન અને મોટા એ જ એની મોટાઈ છે મહારાજ મધ્યના અઠ્યાવીસમાં કીધું કે હું ભક્તની ભક્તિ કરું છું એ જ મારે વિશે સદગુણ છે એવું શ્રીજી મહારાજ પોતે કે છે આજે હું એમ ચોક્કસ કહીશ કે લોયાધામ પરિવારના ભક્તો ગુરુજીની ભક્તિ ગુરુ ભક્તિ કરતા હશે એના કરતા કરોડ ગણી ગુરુજી આપણી ભક્તિ કરે છે એની મોટાઈ છે એની નિર્દોષતા છે એની નિખાલસતા છે એની નિખાલસતા છે આજે આ મંડળની અંદર નાની ઉંમરની અંદર પણ સંતો આજે આટલા બધા એવા એક કેપેબલ થાય છે કે આજે ગુરુજી પ્રત્યક્ષ રીતે કરીને હાજર ન હોય દિવ્ય સ્વરૂપે હાજર હોય તો પણ એક નાનામાં નાનો સાધુ એ હરિભક્તોને મહારાજનો સુખ આપી શકે છે એની પાછળનું જો કોઈ કારણ હોય તો ગુરુજીના હૃદયની એક ઉદારતા છે કે એના હૃદયમાં એક જ તાન આજનું નહીં જે દિવસે ગુરુજી પાસે એક કે બે સંતો હતા તે દિવસથી એ તાન કે મારો શિષ્ય મારા કરતા સવાયો થવો જોઈએ મારે એને એવો જ બનાવવો છે આવું ગુરુજીને તાન ગુરુજી પોતે વ્યાસ પીઠો છોડી દે અને બાજુની અંદર બેસે વ્યાસ પીઠો ઉપર બેસાડીને એના શિષ્યો પાસે કથા કરાવી છે ને ત્યારે તમે આજ આ સુખ લઈ શકો છો અહીં આગળ મેં કીધું એમ કે કોઈ પણ ની અંદર કોઈનો બહુ મોટો ભોગ હોય છે ભગવાન અને મોટા એવા છે અદ્રશ્ય રૂપે રહેતા હોય છે અદ્રશ્ય રૂપે તમને એવું લાગે કે અહીંથી બોલું છું હું તમને એવું લાગે કે અહીં આગળથી સુખ આપું છું હું મને તો પોતાને ખબર છે કે મારી યાદશક્તિ કેટલી છે મને 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 પોતાને પોતાને ખબર ખબર છે 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 કે કે કેવું બોલતા આવડે હું કેવી રીતે કેટલું વર્ણન કરી શકું છું મેં તમને પહેલા કીધું મારી પાસે કોઈ મુદ્દા સર કોઈ જ્ઞાન નથી હોતું કે હું આ મુદ્દા પછી આ જ મુદ્દો રજૂ કરીશ આ મુદ્દા પછી આ જ મુદ્દો આપીશ એવું કશું જ નથી હોતું પણ મને એટલી ખબર છે કે જ્યાં પણ હું જ્યાં બેઠો હોઈશ ત્યાં આગળ આ બેઠેલા છે એટલી મને ખબર છે મને ખબર છે કે હું જે કાંઈ છું એ આના દ્વારા છું આના દ્વારા પણ નથી જે છું એ આના દ્વારા છું એટલે હું હંમેશને માટે આ સ્વરૂપને હંમેશા સાથે રાખું છું એક નિયમ છે હું કોઈ પણ મંગલાચરણ કરું એ મંગલાચરણની અંદર મારો વર્ણિવેશ શ્લોક પૂરો થાય ને ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ કે હું જ્યારે બોલું ત્યારે હું ભગવાનને વંદન નથી કરતો ત્યારે હું ગુરુજીને જ વંદન કરું છું અને ગુરુજીને જ કહું છું કે આ આખી દોરી આવે તમારે સંભાળવાની છે અને એ સંભાળે છે ને તમારી ભક્તિ ને તમારી પ્રાર્થના તો ચોક્કસ કામ કરે છે કે જે મને ખાંસી થતી હોય મટાડી દે શરદી થતી હોય ને મટાડી દે અહીંથી ઊભો થઈ એટલે કંઈક બીજું વાતાવરણ થશે પણ સૌથી મોટું કામ આ પરિબળ કરે છે આ પરિબળ એ જે કાર્ય કરે છે મને ખબર છે કે એવું કાર્ય મારા જીવનમાં મને ખ્યાલ છે કે કોઈ પણ વ્યવહારિક કાર્ય હોય આર્થિક આર્થિક વ્યવહારનું કાર્ય હોય કે આધ્યાત્મિક હોય પણ એ એક વખત એવું કે આ કર એવા કરોડો અનુભવ છે કે તમે આમ ચાલ્યા અને તમને કેસર કેરીના આંબા રણ પ્રદેશમાં મળ્યા હોય એવા કરોડો અનુભવ છે સદગુરુ શું કામ કરે છે સદગુરુ જેવી તો કોઈ વાત જ નથી જીવનમાં સદગુરુ જેવી કોઈ વાત નથી એક સદગુરુ રૂપી દોરી પકડેલી રહી સમજી લો બધું જ પકડેલું રહ્યું કાંઈ ગયું નથી બધું જ પકડેલી રહ્યું એવા આપણને આપણને બહુ આનંદ થાય કે ગુરુજીના જીવનની અંદર સાધુ ને ભગવાનના ભક્તોનો મહિમા એટલો જબરો જબરો ભગવાનના ભગત એટલો અહોભાવ રમણ કાકા આપણા છે ન્યુ જર્સીની અંદર આજથી અમે લગભગ આઠ દસ વર્ષ પહેલા એ રમણ દાદા જમવા બેઠા એટલાન્ટિક સિટી બાર પેલું ઘરની બહાર ઓલો બહાર શું કે તમારે જે હોય હે હા તો એની ઉપર દાદા જમવા બેઠા દાદા જમાડીને ઉભા થયા દાદા જમાડીને ઊભા થયા એટલે દાદાની જગ્યા ઉપર પોતું મારવાનું દાદા પોતું ગોતવા ગયા દાદા પોતું ગોતવા ગયા ત્યાં ગુરુજી ગુરુજીને જ બેઠા હતા ગુરુજીએ લઈને પોતું મારી દીધું ધોઈ નાખ્યું ને બધું સાફ કરી નાખ્યું બોલો દાદાની જગ્યા ઉપર દાદા આવીને ગોતે કે આ બધું સાફ સફાઈ કોને કરી મેં કીધું આ તમારી સામે બેઠા હે ને અમે બધા ઠાકોરી જ જમાડતા હતા અમે ઊભા થઈને જઈએ પહેલાં ગુરુજીએ સાફ કરી દીધું આજે કંડારી ગુરુકુળની અંદર મને ખબર છે બે ને બે હજાર ત્રણ ની સાલમાં ગુરુજીને એક નિયમ કે રાત્રે રોજ ઊભા થઈ અને રોજ રાત્રે એમને બાર વાગે ઊભા બાર સાડા બાર ની આસપાસ આજે પણ સાડા બાર એક વાગે ગુરુજી જાગી જાય રોજ ડેલીનો આ ક્રમ જ છે સાડા બાર થી એકમાં જાગવાનું ચાર સાડા ચાર સુધી જાગે સાડા ચાર વાગે પાછા પથારીમાં સુઈ જાય પાંચ વાગે બધાની ભેગા ઉઠે આ ક્રમ જ છે એમનો અગિયાર વાગે સુઈ ગયા હોય સાડા બારે બેઠા થાય સાડા બારે બેઠા થઈને જાગે પછી જાગતા જ હોય ફરતા હોય કાં કોઈક સાધુ હોતા હોય તેની પ્રદક્ષિણા કરતા હોય કાં ગુરુકુલના એક એક બોર્ડર લઈને ફરતા હોય ક્યારેક ક્યારેક મેદાનમાં ધ્યાન કરવા બેઠા હોય આવું જીવન છે ગુરુજીનું રાત્રિનો એમનો આખો પિરિયડ આવો છે રાત્રિનો આખો પીરિયડ આવો પાછા સવાર સાડા ચાર પાંચ થાય બધાની ભેગા સુઈ જાય અને પછી પાંચ વાગે જાગે જે નથી જાણતા એને એમ જ લાગે કે ગુરુજી રાત્રે દસ વાગે સુઈ ગયા હતા પાંચ વાગે જાગ્યા પણ એ રાત્રે આવું કરે એમાં એક વખત બે વખત પાંચ વખત સાત વખત મારે એવું થઈ ગયું કે ગુરુજી જે જૂનો સંત નિવાસ છે ને ઘનશ્યામભાઈ ત્યાં એ જૂના સંત નિવાસમાં પાછળ જ્યાં સંતોનું બાથરૂમ છે બાથરૂમમાં મને બે ચાર વખત ભેગા થયા એટલે બે વાગે મારે લઘુ કરવા જવું હું જ ગયો એટલે મૂતરડી અંદર કંઈક નળ ચાલુ અવાજ આવે એટલે મને એવું સ્વામી લઘુ કરવા ગયા હશે નીકળે એટલે હું જોઉં પણ દસ મિનિટ સુધી નીકળે જ નહીં અને નળ ચાલુ અને કંઈક અવાજ આયા કરે એટલે મને તો એમ કે અત્યારે તો કોઈક સાધુ જ હોય ને એટલે મેં કીધું ભાઈ કયા સ્વામી છે હવે બહાર નીકળો મેં કીધું આ લઘુ અહીંયા આગળ બંધ થઈ જશે ધામમાં પૂગી જશું તે ગુરુજી બહાર નીકળ્યા લઈને એસિડ ને પેલું બધું સાફ કરે ને મૂતરડીએ અને કંડારી ગુરુકુલના એ જૂના સંત નિવાસમાં જે કોઈ અમે સંતોએ જોયું હશે મુતરડી હંમેશા વ્હાઈટ પેલી ટાઇલ્સ આવે ને પેલી સસ્તી ટાઇલ્સો પેલા વ્હાઈટ આવતી જાય ઇન્ડિયામાં ત્યાં તો ગુરુકુલમાં સૌથી પેલા એટલે વ્હાઈટ એન્ડ વ્હાઈટ જ હોય મુતરડી બાકી બાથરૂમો લાલ થઈ ગયા હોય કારણ કે એને અમારો કપડાનો એટલે બાથરૂમની ટાઇલ્સો બધી લાલ થઈ જાય તમારા તમારા ઘરે અમે બહુ રહીએ ને તો ટબ બધા લાલ થઈ જાય સંતો રહી કપડા ધોય અઠવાડિયું એટલે તમારે પછી સાફ કરવા પડે સરખા અને અમે કેટલાક ઘર હોય ત્યાં સાફ કરીને ના નીકળીએ હવે આપણા બહુ આમ ઘર ના લાગે તો આપણને લાગે કે આ તો ભક્તોને સેવાનો મહિમા ભલે ઘસતા પણ નવા ઘેર ક્યાંક ગયા હોય ને તો ગુરુજી સૌથી પહેલી સૂચના આપે ટબ ને બધું હરખું વ્યવસ્થિત ઘસીને નીકળજો હા બધું સાફ કરી દેજો બાથરૂમ બધું સાફ કરી દેવાનું કારણ કે અમારા લાલ માટી નીકળે ને એટલે તમારું ટબ તરત લાલ થાય અને આવી અહીં જો આવી અહીં આગળ તો લાલ માટી ગોતવા જ નથી જવાની મહારાજા જેને રામપરમ મોકલ્યા છે બોલો ગઈકાલ મારા સ્લીપર લાલ થઈ ગયા છે મેં કીધું આ લાલ કેમ થયા આજ હવા હું ગોતું મેં ગુ ગુલાલે રમ્યા નથી કંકુએ રમ્યા નથી આ સ્લીપર લાલ કેમ થયા પણ પછી ખબર પડી કે આ શ્રીજી મહારાજે કેવી વ્યવસ્થા કરી સંતોને માટી ઇન્ડિયા થી મગાવી જ ના પડે મેકનમાં ફૂલ માટી કે કપડા રંગે રાખો અહીંયા કરે કપડા અહીં પલાળો આ માટી જ સાધુ માટેની છે અને આ માટીમાં સાધુ પાકવાના જો કેટલા બધા આમાંથી ઘણા સાધુ પાકવાના ગુરુજી ની દ્રષ્ટિ પડી ગઈ છે ને એટલે આમાંથી બહુ સાધુ પાક અને મેકન ની ભૂમિમાં જેટલા સાધુ પાક છે એટલા અમેરિકાની બીજી ભૂમિ નહીં પાકે જોજો તમે કારણ કે આ ભૂમિ જ સાધુની છે આ ભૂમિ નો રંગ એવો છે તો ગુરુજી મળ્યા એટલે પછી હું તો મારે તો લઘુશંકા બંધ થઈ ગઈ જોઈને જ કારણ કે ગુરુજી ના હાથમાં હાવરનો હવે આપણે કોઈ દી હાવરનો નો પકડીએ નહીં રાતે બે વાગે ગુરુ મળે હાવરનો પકડીને અને ચેલો પેશાબ કરીને જતો રહે ત્યાંથી અને પાછા ગુરુને ફરી મુતરડી સાફ કરવાની તો એ તો કેવું લાગે હું તો થોડી વાર તો આમ ઉભો રહ્યો ગુરુજી કે જઈ આવો હું તો ભાઈ ભાઈ જઈને મેં કીધું ગુરુજી હું કરું ના હોઈ જાઉં કે તમે હારો બોલાય નહીં ગુરુજી એવા ટોનમાં કીધું ભારે કે તમારે એવું ના કહેવાય ગુરુજી હું લઈ લઉં એમ ગુરુજી નું એવું મોટા પુરુષોને છે ને આમ બહુ અઘરું આ તો તમે આમ ભેગા જ ખાલી આમ પ્રેમ ને હેત લેતા હોય પણ હરિકૃષ્ણ ભદ્દ ને ખખડાવે કઈક થયું હોય અને ખખડાવે એને ખબર હોય કે મોટા પુરુષ ને કેવું હોય કે એને એવું હોય ને કે મારે આ નજીક નથી આવવા દેવો તો એ આંખની દ્રષ્ટિ જેવી કરે ને કે તમે નજીક જાવ જ નહીં તમને એમ જ લાગે કે એ જ ગુરુજી છે આ બને હેત પ્રેમ આવતા એવા ટોનમાં કંઈક તમે ઉભા જનારો ત્યાં આગળ એટલે ગુરુજી કે જાઓ તમે ઊંકી જાવ કીધું હારું હોવા જતા રહ્યા પછી તો પણ હારું થાય કે ગુરુજી એવી રીતે ગુરુજી મને પાંચ થી સાત વખત ભેગા થઈ ગયા અને ખબર નહીં કરવું તો મારે જવાન થાય ત્યારે જ એ ત્યાં હોય મેં ગુરુજીને પૂછ્યું એક દિવસ મેં કીધું ગુરુજી આ મૂતરડી તમે રાત્રે સાફ કરો આવેથી હું કરી દઈશ મને કે ના દિવસે હું કરું ને નિષ્કામ તો દિવસે કે તમે બધા ચેલાઓ દોડતા દોડતા આવો કે ના ગુરુ તમાર ના થાય તમાર ના થાય ગુરુજી અમે ના પાડો એટલે હું રાત્રે સેવા કરું છું બોલો આવું જયારે જોઈએ ત્યારે આપણું હૃદય પુલકિત થાય કે આને કદાચ પચાસ ફૂટ ના નહીં આખી પૃથ્વી મટીને હાર પહેરાવીએ તોય ઓછા છે આવા પુરુષને કે જેને આટલી મોટા મળે મોટાઈને પચાવીએ બહુ મોટું કામ છે મોટાઈ ના પચે મળે ને અને માણસ એવો હાલવા માંડે કે એને ભાન જાય કે હું ભગવાન ભજવા નીકળ્યો છું કે શા માટે નીકળ્યો છું અને આવા મોટા પુરુષો એના જીવન એવા કે જેને ખાલી જોયા કરીએ ને ગુરુજીની બાજુમાં કોઈ બેઠો બેઠો ગુરુજીના જીવનને જોયા કરે ને તો એનું જીવન ઘડાતું રહે એને ઘડતર માટે કઈ કરવું જ ના પડે એને પોતાના જીવન ઘડતર માટે કઈ ના કરવું પડે લો એવા પ્રેમી ભક્તોને વશ થઈને આજે લોયાધામ મેકનના ભક્તો એટલે ભાગશાળી છે કે તમારી ઉપર અમેરિકાના આટલા ભક્તો છે એની અંદર લોયાધામ લોયાધામ ગુરુજીની નજરમાં નજરમાં છે ગુરુજી આજે મોડેલ તરીકે કીધું મોડેલ તરીકે એટલે તમે ભાગશાળી છો બીજું કંઈક મળ્યું કે ના મળ્યું પણ આ સૌથી મોટી કમાની મળી ગઈ આજે અનિકેત ભગતના પરિવાર પર ગુરુજી કેટલા રાજી ગુરુજી સાત વખત બોલ્યા કે હું બહુ રાજી છું બહુ રાજી છું બહુ રાજી છું લો એટલે બહુ ભાગશાળી કેયુર ભગત અનિકેત ભગત કીર્તિ બા બધા બહુ ભાગશાળી છે કે ગુરુજી રાજી થયા અને એમને કામે એવું કર્યું કે એક દાખલો બની જાય જે ગુરુજીએ કીધો એવો જ એમના પિતાશ્રી પાછળ આ પારાયણ કરાવ્યું અને ત્યાં આગળ આખી બુક બુક એક છપાવી છે એ બુકના પણ યજમાન એ થયા છે પિતાશ્રીની યોગી સ્વામીની સ્મૃતિની અંદર બુક છપાવી છે જેટલી કેટલી સેવા કરે એવા ભગવાનના આવા પ્રેમી ભક્તો ભગવાન પ્રેમને વસ થઈને આવે છે ભગવાનના મોટા પુરુષો પ્રેમને વસ થઈને આવે છે એક કથા મારે પ્રેમની કેવી છે પછી આપણે ધર્મ મહારાજના પ્રાગટ્ય ઉત્સવ તરફ જવું છે કારણ કે થોડો નાચવાનો ટાઈમ પછી પાછું જમવાનું છે આટલો મોટો અન્કુટ અને બહારથી આવેલા ભક્તોને બધાને પેકેજ બાંધી દેજો રસ્તા વચ્ચે ઠેક શાંતિથી ને બહારથી આવેલા બધા ભક્તો ધીરે ધીરે જજો અને એટલો બધો આનંદ થાય છે કે એવું લાગે છે કે આવું આમ અઠવાડિયું અહીંયા આગળ હોય તો કેવું સારું છૂટું જ ના પડવાનું થાય બોલો આજે તો મને શુક્રવાર ગુરુવાર કરતા ને શુક્રવાર કરતા ને શનિવાર કરતા આજે મને વધારે સારું લાગે તબિયત મારી વધારે સારી થઈ ગઈ આજે એવું લાગે છે એટલે એવું લાગે ભગવાન હજુ ચાર દીખે સી લે એમ થાય છે મહારાજને પ્રેમી ભક્તો કેવા હોય છે મારે હા એવું કરતી તમે તો ગાંડા જ છો એટલે કરાવી દો અમારે એવું નથી કરવાનું અમે જાણીએ છીએ કે ભાઈ તમારે ઘરના વ્યવહાર છે બાકી આ બધા ભક્તો એવા સંજીવ ભગત થાવ ગાન પણ છે હું કહું કે ભાઈ થોડું વ્યવહારનું ધ્યાન રાખ વ્યવહારનું ધ્યાન રાખો પણ કે ના જો સંતોએ ફોન કર્યો ભૂલથી કે ભગત આવવાનું છે એટલે જે સ્વામિનારાયણ જાણે કે હું કહી દીધું એમ પણ સંતોને તો મળી જ જાય કોક ને કોક તો કે ના પણ મને કીધું એટલે મારે કરવું જ પડે ને આવા પ્રેમી ભક્તો છે અને એના ભગવાન જ પછી ભગવાનને પડે પેલું ગોવર્ધન હસ્તે સ્વામીનારાયણ હસતે તે મુક્તાનંદ સ્વામી ગયા મુક્તાનંદ સ્વામી મહારાજ ને કે મહારાજ આ ગોવર્ધન ને તો જુઓ ને આખી મહારાજ કોઈ પણ લઈ જાય પણ હસ્તે સ્વામિનારાયણ હસ્તે સ્વામિનારાયણ હસ્તે સ્વામિણ મહારાજ એને કઈ સમજાવો મહારાજ કે સ્વામી આવે અમારે બહુ મોટી ચિંતા થઈ સ્વામી કે શું મહારાજ તો કે મહારાજ કે એ ચિંતા થઈ કે સ્વામી એને હસ્તે સ્વામિયણ લખ્યું ને એટલે આવે સ્વામી અમારે એની ચિંતા કરવી પડશે હસ્તે છે એની ચિંતા કરવી પડે પણ સાંભળો આપણે એવા પ્રેમી થવું છે કે મહારાજ ચિંતા નથી કરાવી ત્રણ છોકરા હતા જંગલમાં હતા વાઘ આવ્યો વાઘ આવ્યો ને એટલે એક કે વાઘ આપણને ખાઈ જશે એટલે ચાલો આપણે ભાગી જઈએ એટલે બીજો કે જો આપણે ભાગવાની જરૂર નથી ભગવાનને પ્રાર્થના કરીએ કે વાઘથી આપણી રક્ષા કરે ત્રીજો કે જો હેરાન કરવાની જરૂર નથી ઝાડ ઉપર ચડી જઈએ ત્રીજો પાસ ત્રીજો એટલે આપણે આપણા વ્યવહારની ચિંતા થોડીક કરી લઈએ તો ભગવાનને ચિંતા ઓછી ભગવાનને હસ્તે સ્વામી સારું છે પણ તોય એટલી કરી લેવાની કે મહારાજને ચિંતા ન થાય મહારાજને રાતોરાત ના દોડવું પડે આપણા માટે બાકી એ વાત નક્કી છે કે ગાંડા છીએ આપણે એટલે મહારાજને દોડવાનું થશે અડધી રાત્રે દોડશે ખરા માટે એટલા એ નક્કી તો એમાં બંધાયેલા છે એમાં ના નથી પણ આપણે એટલી ચિંતા રાખવી મહારાજ કેવા ભક્તો માટે પ્રેમી ભક્ત કેવો હોય છે પ્રેમમાં હંમેશા અપેક્ષા નથી હોતી કોઈ અપેક્ષા નહીં કોઈ અપેક્ષા નહીં જેની પ્રેમની અંદર બસ ખાલી ન્યોછાવર થવાનું હોય છે મારે આપી દેવું છે કંઈ મારે આપી દેવું છે મારે કશું જોતું નથી કશું જોતું નથી આજે ગુરુજીની તબિયત કેટલા દિવસથી નથી સારી ગુરુજીને ત્યાં એલર્જી છે અને બધું શરીર બધું છે છતાંય પણ ગુરુજીને આજે મેં ફોન કર્યો મને કે મારી તબિયત નથી હારી તું ત્યાં છો ને બધું થઈ ગયું મેં કહું ના ગુરુજી પણ તમે આપો ને તો બધા હરિભક્તો રાજી થાય તો કે સારું આપીશ તો એ અત્યારે એમને એમને એવું હતું કે ત્યાં છે મને હવારે કીધું કે તું કહી દઈશ બધું પતી ગયું તોય મેં કીધું ના તો અત્યારે કરો તો ફોન પહેલાં તો ઓફ આવતો હતો મેં કીધું ગમે ત્યાંથી ગોતો પકડો તો પ્રેમી ભક્તોએ જો પકડ્યા તો ગમે ત્યાંથી પકડ્યા તો આપણને આશીર્વાદ મળ્યા જોયું ભાગશાળી થઈ ગયા એવું છે પણ મોટા પુરુષોને કેવું કેવું એમ હું એ જોઉં કે ગુરુજીની જે નિષ્ફળતા છે ને એ મને બહુ સ્પર્શે છે હું વાસ્તવિક સદ્ગુણોને હંમેશા ગુરુજીના બીજા પરચાઓ કે આ વાતો કરતા વાસ્તવિકતાને વધારે સ્વીકારું દરેકની નજરમાં આવે એવી વસ્તુ જે જે છે 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 મહિમા સહજ કોઈને પણ દેખાવામાં આવી જાય કોઈ પણ જોઈ શકે અને કોઈ પણ જોઈ શકે એટલે એના હૃદયને સ્પર્શી જાય એવી વાત છે પ્રેમની અંદર ન્યોછાવર થવાનું હોય ભગવાન પાસેથી મારે કાંઈ નથી જોઈતું પણ મારે ભગવાનને બધું જ આપી દેવું છે રાધાજીની કથા આપણે ઘણી વખત સાંભળીએ કે જયારે શ્રી એ પરીક્ષા લેવી હતી કે પ્રેમ કોને વધારે અષ્ટપટરાનીઓ કે રાધા રાધા કેમ કર્યા કરે છે એવું તો હું રાધામાં પડ્યું અને ત્યારે શ્રીકૃષ્ણ પરીક્ષા લેવા માટે કે આને બતાવવું જ પડશે અને પછી બેભાન થઈ જાય છે અને પછી નારદજી આવે છે નારદજી કે છે કે અષ્ટપટરાની જે છે એને કે છે જો આ શ્રીકૃષ્ણ હાજા થાય તમારા ચરણની રજ કોઈ આપો તો હાજા થાય બધી એ પગ ધર દીધો લો લઈ લો કે જોવે એટલી લઈ લો નારદજી કે ઉભા રહો આ તમારા ચરણની રથ તમારા પતિને આપશો નરકમાં જશો એ હાજા થશે પણ તમે નરકમાં જશો લવ રજ બધી એ ખેંચી લીધો પગ બધાએ ખેંચી લીધો કે નરકમાં જવાતું હશે પતિને રજ આપીને નારદજી કેતો રાધા પા જોઉં રાધાજી છે અષ્ટરાની નથી રાધા પાસે જવ રાધાજી પાસે જાવ કે એ આમે શ્રીકૃષ્ણ રાધે રાધે બહુ કરે છે તો ચોક્કસ આવે એનો કેટલો પ્રેમ છે જોઈએ રાધાજી પાસે કીધું રાધાજી કે જેટલી જોઈએ એટલી રજ ભેગી કરો હું તમને પ્રસાદીની કરી આપું કે મારા ચરણની રજ તો કે નરકમાં જશો રાધા કે કરોડ વખત નરકમાં થાય તો પસંદ ભલે ને મારો પતિ હાજો થાય છે ને શ્રીકૃષ્ણ હાજો થાય છે ને તો કરોડ વખત નરકમાં જઈશ પ્રેમમાં અપેક્ષા ના હોય નો છાવર થવાનું છે આપી દેવું છે શ્રીજી મહારાજ એવા ભક્તને ત્યાં ગયા છે મારા ફરતા 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 બેલા ગામમાં ગયા છે બેલા ગામની અંદર એક ડોસી છે અભણ ડોસી એ અભણ ડોસીને ત્યાં મહારાજ ગયા ડોસીને તો બસ મહારાજને જોયા ને બહુ રાજી થઈ ગયા ડોશીમાં કોહો મારે ઘેર મહારાજ આવ્યા મારે ઘેર મહારાજ આવ્યા એને ત્યાં જે ફાટલા તૂટલા ગોદડા હતા એ બધા પાથર્યા મહારાજને એની ઉપર બેસાડ્યા મહારાજને બેસાડીને એ બેલા ગામની ડોસી કહે છે મહારાજ મારે ઘેર આવ્યા મને બહુ આનંદ થયો પ્રભુ તમારે શું જોઈએ શું જોઈએ મહારાજ કે પાસે કશું જ નથી નથી ખાવાનું નથી કઈ આપવા માટેની પણ મહારાજને એમ પૂછે છે તમારે શું જોઈએ પ્રેમી ભક્ત હંમેશા ભગવાનને એવું કે છે કે મહારાજ તમારે મારી પાસેથી શું જોઈએ યુઝ મી તમે મારો યુઝ કરો આ પ્રેમી ભક્તનું લક્ષણ છે સાચો પ્રેમ એ છે જેમાં ઘસાઈ જવાનું હોય છે સંસારમાં શું હોય છે સંસારમાં શું છે પ્રેમના કારણે જ ઘસાય છે ને બધા આખી જિંદગી ઘસી નાખે બોલો આખી જિંદગી ઘસી નાખે છે પ્રેમની અંદર તો શ્રીજી મહારાજ માટે ઘસાવાનું છે બેલા ગામના ડોશીમાં કે છે મહારાજ તમારે શું જોઈએ મહારાજ કે ડોશીમાં તારી પાસે શું છે જે ડોશીમાં પાસે કાંઈ નથી એ ડોશીમાં શ્રીજી મહારાજને પૂછે તમારે શું જોઈએ ડોશીમાં ને મહારાજ કે તાને જે વાલું હોય આપ આલા તો ગરીબ સ્થિતિની ડોશી વિચાર્યું કે મને શું એટલે એને વિચાર્યું કે મને વાલી તો ભેંસ છે કારણ કે ગરીબને તો ગામડામાં ભેંસ જ વાલી હોય દૂધ એનું આવે ને એમાંથી ગુજરાન હાલતું હોય ને ઢોર ભેગા બહુ માયા હોય તો કે મને ભેંસ વાલી છે એટલે ભગવાનને ભેંસ દીધું એટલે ભેંસ છોડવા જાય તેને યાદ આવ્યું કે પટારાની અંદર થોડી કઈક દાગીનાઓ મૂકેલા છે દાગીનાઓ વધારે વાલા છે કારણ કે આની પાસે કાંઈ નથી છતાંય પણ આને મને આપવાની કેટલી તમન્ના છે આવા ભક્ત માટે ભગવાન આવે છે પટારો ખોલવા જાય ત્યાં યાદ આવ્યું કે મને આના કરતાંય વાલા તો મારા બે દીકરા છે દેવજી ને પ્રેમજી અને મહારાજે તો મને વાલમ વાલુ માંગ્યું છે 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 વિધવા બે જ આધાર દેવજી ને પ્રેમજી ખેતર ત્યાં પટારો ખોલીને બંધ કરે મહારાજ મંદ મંદ હશે મહારાજ કે ડોસી માં લાવો ને જે વાલું હોય એ મહારાજ વાલું છે આવે છે કે વાટ જુઓ ત્યાં દેવજી ને પ્રેમજી બે આવ્યા એટલે ડોસીમાં તરત જ કાંડા જાલીને બે લઈ ગયા બાજુ પર બેય દીકરાઓને કે દીકરાઓ મહારાજ આવ્યા છે અરે માં બહુ આનંદ થયો મહારાજ આવે આપણે ઘેર મહારાજના દર્શન કરવા તો જવા દે કે એમ નહીં દીકરાઓ મહારાજ આવ્યા છે મહારાજને કઈ આપવું તો પડશે ને દીકરાઓ કે મહારાજ દીકરાઓ કે મહારાજને આપી દે તાર જે દેવું હોય પણ માં કે મહારાજે એવું કીધું છે કે તમને વાલામ વાલું આપો છે 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 આપી આપી દે દે કઈ પટારામાં ઓલી ઝવેરાત થોડી પડી છે એ વાલી છે આપી દે ને માં આપણે ફરી રડશું મહારાજ આપણી પાસે ક્યારે માગે અરે દીકરાઓ મેં બહુ વિચાર્યું કે વાલામ વાલું શું મેં બધું જ વિચાર્યું પણ દીકરાઓ મને તો તમારા બે તમે મારી ડાબીન જમની આંખ જેવા મારા ડાબન જમના હાથ જેવા મારા ગડપણના આધાર જેવા તમે બે દીકરાઓ છો એનાથી વાલું તો મને બીજું કાંઈ નથી આ ઘરમાં તો માં ગભરાય છે હું આ બે કાંડા લે મહારાજને હોપી દે આ દીકરાઓને ધન્યવાદ છે વિચારો તો ખરા આવા ભક્તો માટે મહારાજ આવે છે આવા ભક્તોને ત્યાં ભીખ માગવા માટે મહારાજ આવે છે અનંત કોટી અક્ષર ધામાધી પતિ ભગવાન સ્વામી નારાયણ આ પૃથ્વી પર ભીખ માગવાની જરૂર આવા ભક્તોને ત્યાં પડે જાતો એની એક લીલા છે આ ભીખ નથી એક પ્રેમ છે પ્રેમ છે ડોસીમાં આવ્યા મહારાજ તો મંદ મંદ હસ્યા કરે ને ડોસીમાં બાજુ જોયા કરે ડોસીમાં ના આંખમાં જળજળિયા છે મહારાજ તમે મારી પાસે વાલી વસ્તુ માગી છે ને પ્રભુ તો જો મારી વાલામાં વાલી વસ્તુ જો તમારે મહારાજ જોઈતી હોય તો મહારાજ આ બે દીકરાઓ મારા વાલામાં વાલા છે તમને હોપુ છું ત્યારે મહારાજ કહે છે ડોશીમાં તમે તો વિધવા છો તમે તો ઉમરવાળા છો આ બે દીકરાઓ તો તમારો આધાર છે અને આને તમે આપશો તો તમારો આધાર કોણ ત્યારે ડોશીમાં કે મહારાજ મને ભલે વેદ ઉપનિષદના જ્ઞાન નથી પણ મને એટલી ખબર છે કે સર્વનો આધાર તો સહજાનંદ છે મારો આધાર મારા તમે છો આ બે દીકરાઓ લો અને દેવજીને પ્રેમજીને આપ્યા મહારાજ રાજી થયા મહારાજે સાધુ કર્યા પોતાની પાસે રાખ્યા વિચારો તમે કે શ્રીજી મહારાજ આવા પ્રેમી ભક્તો માટે મહારાજ કે અમે ધામમાંથી આવીએ છીએ આવા પ્રેમી ભક્તો માટે માટે આપણે આજે આજના દિવસે મહારાજ જ્યારે પ્રગટ થવાના છે આપણે સંકલ્પ કરીએ મહારાજ આપણા માટે આ પૃથ્વી પર આવ્યા છે આપણે પણ માટે ન્યોછાવર થઈ જવાની તમન્નાઓ આપણા હૃદયમાં રાખીએ આજે મને કહેતા આનંદ થાય છે કે આ સભામાં બેઠેલા સ્ત્રી ભક્તથી માડીને પુરુષ ભક્તથી માંડીને બાળ ભક્ત સુધીના તમામ ભક્તો એવા છે જેને શ્રીજી મહારાજ ઉપર ન્યોછાવર થઈ જવાની તમન્ના સંપૂર્ણ છે આમાંથી એક એક ભક્ત એવા છે જેને શ્રીજી મહારાજ માટે માથું દેવું હોય તો દે શ્રીજી મહારાજ માટે જે આપવું હોય આપે એવા ભક્તો છે તો એમ જ કહેવાની ઈચ્છા થાય કે આ ગાંડાની વંજાર છે આ સભા છે છે ને વંજાર બોલો પ્રેમની વંજાર છે એવી આ સભા છે કે જેની અંદર ભગવાનનો કેપ ને ભગવાનની મસ્તી છે અને એટલે જ આપણને આનંદ થાય છે વાલા ભક્તો આજના દિવસે પ્રેમી ભક્તોને સુખ આપવા માટે જે શ્રીજી મહારાજનો આપણે પ્રાગટ્ય ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ જે ધર્મને ભક્તિ આપણે કથા જાણીએ છીએ કે બદ્રિકા આશ્રમની અંદર જ્યારે નરનારાયણ દેવ બિરાજમાન છે ને ત્યાં ઋષિમુનિઓ આવે છે ઋષિમુનિઓ આવે છે ત્યારે નારાયણ ભગવાન પૂછે છે ભારતની અંદર પ્રજા શું કરે છે બધુંય અને ત્યારે આખા ભારતની દુર્દશાનું વર્ણન ઋષિમુનિઓ નરનારાયણ દેવ પાસે કરે છે નારાયણ ભગવાન ત્યારે કહે છે કે જે અધર્મ વ્યાપ્યો છે મારી ઈચ્છાથી વ્યાપ્યો છે અને મારે પૃથ્વી પર અવતાર ધારણ કરવો છે જેનું ગુઢ રહસ્ય એવું છે કે જ્યારે આવે છે ત્યારે નારાયણ ધ્યાનમાં બેઠેલા છે અને નારાયણ ધ્યાનમાં બેઠેલા છે અંદર નારાયણ ભગવાન પોતાના કોઈ સ્વરૂપનું ધ્યાન કરી રહ્યા છે કોઈ ઈષ્ટદેવનું ધ્યાન કરી રહ્યા છે અને ત્યારે નારાયણ ભગવાનને અક્ષર ધામાધિપતિ એ અક્ષર ધામાધિપતિના દર્શન થાય છે હૃદયની વિશે પ્રકાશને મધ્યે અને ત્યારે અક્ષર ધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ નારાયણને એમ કે છે કે હમણાં થોડીક વારમાં ઋષિ આવશે અને ત્યારે ઋષિ મુનિઓ આવશે ત્યારે તમે ઋષિ સાથે વાર્તાલાપ કરતા હશો અને એની અંદર દુર્વાસા ઋષિ આવશે દુર્વાસા ઋષિ જ્યારે સાપ આપશે ત્યારે તમે એવું કહેજો કે મારી ઈચ્છાથી આ સાપ થયો છે અને હું પૃથ્વી ઉપર પ્રગટ થવાનો છું પણ અક્ષર ધામાધિપતિ મહારાજે એમ કીધું કે પ્રગટ તો હું થવાનો છું તમારે તો ખાલી કહેવાનું છે નિમિત્ત માત્ર વાસુદેવ મહાત્મ્યમાં ભગવાનના અવતારો પ્રગટ થવાની કથા